जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागरमां ऑनलाइन एज्युकेशनमां आप सौनું સ્વાગત છે। ઇંગ્લિશ ધોરણ 3 વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ યુનિટ 6 ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ। ફ્રૂટ્સ એટલે ફળો અને વેજીટેબલ એટલે શાકભાજી, ફળો અને શાકભાજી। તો બાળમિત્રો, તમને અહીંયા ચિત્ર આપેલા છે, તેમના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર પણ આપેલા છે। તમારે ચિત્ર જોવાના છે અને સમજવાના છે। પહેલું ચિત્ર તમને એપલનું આપેલું છે, APPLE, એપલ એટલે સફરજન। BERRY, બેરી તો બોર। FIG, ફિંગ એટલે અંજીર। MANGO, મેંગો એટલે કેરી। BANANA, બનાના એટલે કેળું। PAPAYA, પપૈયા એટલે પપૈયું। ત્યારબાદ બાળમિત્રો, વેજીટેબલ્સ એટલે શાકભાજી। તો શાકભાજીના પણ તમને ચિત્ર આપેલા છે, તેમના ચિત્રના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર પણ આપેલા છે। પહેલું ચિત્ર છે બટાકાનું, POTATO, પટેટો એટલે બટાકો। બાજુમાં ટમેટો, TOMATO, ટમાટો તો ટામેટો। RADISH, રેડિશ એટલે મૂળો। CHILLI, ચીલી એટલે મરચું। ONION, અનનિયન એટલે ડુંગળી। CARROT, કેરટ એટલે ગાજર। ત્યારબાદ ફળોના ગુજરાતી નામનો અંગ્રેજીમાં ઉચ્ચાર તમારે લખવાનો છે। ફળોના તમને ગુજરાતી નામ આપેલા છે, તેમની સામે તમારે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો રહેશે। પહેલું છે દ્રાક્ષ, તો દ્રાક્ષને આપણે અંગ્રેજીમાં ગ્રેપ્સ કહીએ છીએ। બીજું અનાનસ, તો અનાનસનો પાઇનેપલ। નાળિયેર તો કોકોનેટ। જામફળ તો ગ્વાવા। મસ્કમેલન તો ટેટી। તરબૂચ તો વોટરમેલન। અમુક ચિત્ર તમને આપેલા છે ફ્રૂટ્સના, તે આપણે જોઈએ। MANGO, મેંગો એટલે કેરી। APPLE, એપલ એટલે સફરજન। BANANA, બનાના એટલે કેળા। GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। શાકભાજીના ગુજરાતી નામનો અંગ્રેજીમાં ઉચ્ચાર લખો। બાળમિત્રો, તમને ગુજરાતી નામ આપેલા છે, તેમનો તમારે અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાનો છે। પહેલું છે કોબી, તો કોબીને આપણે અંગ્રેજીમાં કેબીજ કહીશું। આદુ, આદુને આપણે ઇંગ્લિશમાં જિંજર। ફુલેવર, તો ફુલેવરને અંગ્રેજીમાં કોલીફ્લાવર કહેવામાં આવે છે। કોળું તો પપકિન। રતાળું તો યમ। ભીંડો તો લેડીઝ ફિંગર। ત્યારબાદ સ્વાધ્યાય આપેલા છે, સ્વાધ્યાય આપેલો છે પ્રશ્ન 1, નીચેના ફળોના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો। તો બાળમિત્રો, તમને ફળોના અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, તેમની સામે તમારે ગુજરાતી અર્થ લખવાનો છે। પહેલું છે વાવા, વાવા તો જામફળ। બીજું મેંગો તો કેરી। પપૈયા તો પપૈયો। એપલ તો સફરજન। બનાના તો કેળું। બેરી તો બોર। પ્રશ્ન 2, નીચેના શાકભાજીના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ આપો। તમને શાકભાજીના નામ આપેલા છે, તેમની સામે તમારે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતીમાં અર્થ લખવાનો છે। પહેલું છે ટમાટો, તો ટમેટો। ચીલી તો મરચું। પપકિન તો કોળું। જિંજર તો આદુ। અનનિયન તો ડુંગળી। લેડીઝ ફિંગર તો ભીંડો। નીચેના અંગ્રેજી શબ્દ યોગ્ય ગુજરાતી અર્થ સામે આપેલામાં બોક્સમાં સાચું કરો। તો તમને બાળમિત્રો, અંગ્રેજી શબ્દ આપેલા છે,
અને તેમની સામે ત્રણ ઓપ્શન આપેલા છે ગુજરાતી અર્થના, તો તમારે સાચો અર્થ છે તેમની સામે સાચાની નિશાની કરવાની છે. પહેલું છે એપલ APPLE, તો એમાં આવશે સફરજન. મેંગો MANGO, મેંગો, તો એની સામે આવશે કેરી. ત્રીજું ONION, અનન્યન, તો તેની સામે આવશે ડુંગળી. ચોથું કેરટ CARROT, કેરટ, તો એની સામે આવશે ગાજર. પાંચમું BANANA, બનાના, તો તેની સામે આવશે કેળું. પ્રશ્ન ચાર, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો બાળમિત્રો, તમને અહીંયા જોડકા આપેલા છે, તેમની સામે તમારે સાચાની સામે જોઈન્ટ કરવાના રહેશે. પહેલું છે પપૈયું, તો તેની સામે આવશે પપૈયા. અંજીર, તો અંજીર સામે આવશે ફિંગ. બોર, તો બોરની સામે બેરી. તરબૂચ, તો તેની સામે આવશે વોટરમેલન. દ્રાક્ષ, તો તેમની સામે આવશે ગ્રેપ્સ. ત્યારબાદ જોડકા નંબર બે, તેમાં આવશે બટાકો, તો તેની સામે પટેટો જોઈન્ટ કરેલું જ છે. મરચું, તો તેમની સામે આવશે ચીલી. રતાળું, તો તેમની સામે આવશે એમ. ભીંડો, તો તેમની સામે આવશે લેડીઝ ફિંગર. મૂળો, તો તેમની સામે આવશે રેડિશ.